નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાના YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્વાધ્યાય 5.2 માં હવે જોવાના છે દાખલા નંબર 20, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો દાખલો છે. દાખલા નંબર 19 અને દાખલા નંબર 20 પરીક્ષામાં 3 માર્ક્સમાં આવવાની શક્યતા છે. ચાલો ગણીએ દાખલો. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5 ની બચત કરે છે અને પછીની અઠવાડિયે બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે છે. એટલે કે પહેલા અઠવાડિયે એની બચત 5 રૂપિયા છે, પછી દર અઠવાડિયે એ બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો આ એન નું મૂલ્ય મેળવો કે એન એટલે કે કયા અઠવાડિયામાં તેની બચત રૂપિયા 20.75 થાય. બરોબર છે, પહેલા અઠવાડિયે 5 રૂપિયાથી શરૂઆત કરે છે અને 20.75 કયા અઠવાડિયામાં થશે એની ગણતરી આપણે કરવાની છે. તો પહેલા અઠવાડિયાની બચત એટલે કે પ્રથમ અઠવાડિયાની બચત બરાબર કેટલા છે તો કે 5 રૂપિયા. એવી જ રીતે બીજા અઠવાડિયાની બચત બરાબર આ 5 રૂપિયા તો હતી, એમાં વધારો કેટલો કરે છે તો કે 1.75 નો. સરવાળો કરો તો 5 ને 6.75 રૂપિયા થશે. તો એ જ રીતે આપણને આ પ્રમાણે શ્રેણી કઈ મળશે તો કે 5 6.75 ડેશ 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 છેલ્લી કેટલી આપી છે 20.75 મળે. કેવી શ્રેણી મળે તો કે 5 થી શરૂઆત થાય 5 6.75, એમાં પાછા 1.75 ઉમેરો તો 7 8.50 બરાબર છે ડેશ ડેશ ડેશ. અને છેલ્લું પદ આપણને આપ્યું છે બરાબર છે, કેટલા આપ્યા છે 20.75. તો આપણે એન નું મૂલ્ય મેળવવાનું છે કે છેલ્લું એન મું પદ બરાબર છે 20.75 છે, પણ આ એન બરાબર કેટલા છે બરાબર છે, કયું અઠવાડિયું તો કે એ બરાબર 5 ડી બરાબર. દરેક વખતે કેટલી બચત છે, સમાન જ છે 6.75 માઇનસ 5 તો 1.75. એલ બરાબર એએમ બરાબર કેટલા આપ્યા છે 20.75 અને એન ની કિંમત આપણે મેળવવાની છે કે એન નું મૂલ્ય કેટલું હશે. તો આપણે સિક્યુ સૂત્ર વાપરશું, એએન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા મૂકીએ કિંમતો બધી, તો માટે એએન ની કિંમત કેટલી છે આપણી પાસે 20.75, એન ની કિંમત છે 5 વત્તા એન ની કિંમત આપણે મેળવવાની છે એટલે એન માઇનસ 1 અને ડી બરાબર કેટલા છે આપણી પાસે 1.75. ડી બરાબર કેટલા છે 1.75. ચાલો માટે આગળ વધીએ. 20.75 છે એમાંથી 5 બાદ થશે બરાબર, 1.75 ગુણ્યા કેટલા આવશે એન માઇનસ 1 ગુણ્યા કેટલા આવશે એન માઇનસ 1. માટે તમે જો આગળ વધો તો 20.75 માંથી 5 બાદ કરો તો 15.75 થઈ જશે. કેટલા થઈ જશે 15.75 બરાબર કેટલા આવશે એન માઇનસ 1 ગુણાકારમાં 1.75 કેટલા આવશે 1.75. ચાલો આગળ વધીએ. આને લખી શકો તમે 1575 છેદમાં 100 બરાબર એન માઇનસ 1 ગુણાકારમાં આને લખી શકો 175 ના છેદમાં 100. હવે મારે કિંમત મેળવવાની છે એન ની, તો આ ગુણાકાર ભાગાકાર વાળો પદ છે. સામેની બાજુ જો હું લઈ લઉં તો 1575 ગુણ્યા 100 ભાગાકારના 100 અંશમાં આવી જાય, છેદમાં 100 છે અને 175 બરાબર કેટલા થઈ જશે એન માઇનસ 1 બરાબર કેટલા થઈ જશે એન માઇનસ 1. આ 100 100 જાય બરાબર છે. હવે તમે અહીંયા ભાગ તમારે જો ચલાવો હોય
તો પાંચ વાળા પદ છે બરોબર છેલ્લો પદ પાંચ છે તો પાંચ વડે અહીંયા ભાગ ચલાવો તો ભાગાકાર થવાની શક્યતા છે બરોબર અહીંયા પણ પાંચ વડે જો ભાગ ચલાવો તો પહેલા આપણે અંશમાં પાંચ વડે ચલાવી તો પાંચ તેરી પંદર બરોબર છે પાંચ તેરી પંદર હવે સાત છે તો પાંચ એકા પાંચ આવશે બે વધશે અને પછી પછી પચીસ ગુણ્યા કેટલા આવશે પાંચ નીચે એવી રીતે તમે ભાગ ચલાવો તો પાંચ તેરી પંદર બરોબર છે બે વધશે અને પચીસ પાંચ પાંચ પચીસ ગુણ્યા પાંચ તો આ પાંચ પાંચ જશે બરાબર એન માઇનસ વન હજી છેલ્લે પાંચ આવે છે તો પાંચ વડે પાછો ભાગ ચાલવાની શક્યતા તો પાંચ વડે તમારે ભાગ ચલાવો હોય તો અહીંયા પાંચ વડે ભાગ ચલાવો છે તો પાંચ છક ત્રીસ એક વધશે પાંચ તેરી પંદર ગુણ્યા કેટલા આવશે પાંચ અને અહીંયા પાંચ સત્તા ને પાંત્રીસ બરાબર એન માઇનસ વન પાંચ પાંચ જશે અને સાત નવા ત્રેસઠ માટે એન માઇનસ વન બરાબર નવ આવ્યા માટે એન બરાબર નવ વત્તા એક માટે એન બરાબર મને મળે કેટલા આ ભાગાકારની ક્રિયા આ દાખલામાં ખૂબ જ અગત્યની છે તો આપણે અહીંયા 20મા દાખલા સાથે સ્વાધ્યાય 5.2 પૂર્ણ કરીએ જો આપણે આ દાખલામાં કે આગળના કોઈ પણ દાખલામાં ક્યારે પણ ગણતરી વખતે જો કોઈ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ